સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, FyBcom સેમેસ્ટર 1 ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1નો નાણાકીય હિસાબી પદ્ધતિ 1નો અભ્યાસ કરીએ છીએ. તેમાં જે રોકડની ટુકડે ટુકડે વહેંચણીના હિસાબોની થિયરી જોઈ આગળ, કે જેમાં મૂડી વધારાની પદ્ધતિ અને મહત્તમ નુકસાનની પદ્ધતિ બાબતે વિગત જોયા પછી, હવે આપણે એનો સાદો એવો એક દાખલો કરવાનો છે કે મૂડીવધારાની પદ્ધતિએ રોકડની વહેંચણી દર્શાવતું દાખલો, કે જે દાખલા નંબર 1 કરી અને એક આમાં મૂડીવધારાની પદ્ધતિએ કઈ રીતે દાખલો કરવો એ બાબતે આપણે આમાં આજે દાખલામાં જોવાનું છે. દાખલો થોડો સહેલો છે અને દાખલો સિમ્પલ છે, કે જે નાનો દાખલો છે કે જે સમજણ માટે છે. એ, બી અને સી 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમણે તારીખ 31/3/2006 પોતાની પેઢીનું વિસર્જન કરવાનું નક્કી કર્યું છે અને આ તારીખે તેમનું પાકું સરવૈયું નીચે મુજબ આપવામાં આવ્યું છે, કે જે જવાબદારી, રકમ, મિલકત અને રકમ અને મૂડી આપી છે આપણને. જવાબદારી સાઈડ એ, બી, સી ત્રણેય ભાગીદારોની 15,000, 8,000 અને 3,000 અને મિલકત લેણા સાઈડ આપણને પરચુરણ મિલકતો આપી છે 26,000. અને વધારાની માહિતીમાં આપણને જણાવે છે કે મિલકતોના વેચાણમાંથી ક્રમશઃ નીચે મુજબ ઉપજે છે, કે જે હપ્તા તરીકે મળે છે રકમ. પ્રથમ હપ્તો છે 4,000, બીજો હપ્તો છે 6,700, ત્રીજો હપ્તો છે 9,900. હવે મૂડી વધારાની પદ્ધતિ આપણને ફાળવણી દર્શાવતું પત્રક તૈયાર કરવા જણાવે છે, કે સૌ પ્રથમ આવી કાંઈ વિગતમાં જ્યારે પણ દાખલાની શરૂઆત કરીએ છીએ ત્યારે, કે જે આપણે આગળ આપણે જે થિયરીમાં જોયું હતું એ મુજબ, કે જ્યારે મૂડીવધારાની પદ્ધતિ હોય કે મૂડીવધારાની પદ્ધતિએ દર્શાવવામાં આવે કે આપણને મૂડીવધારાની પદ્ધતિએ દાખલો કરવાનું જણાવવામાં આવે, ત્યારે શું ધ્યાનમાં રાખવાનું છે, કે જે ભાગીદારો છે એ ભાગીદારોની મૂડી છે કે તેના નફા નુકસાનના પ્રમાણમાં હોવી એ જરૂરી છે. તો અહીંયા આપણે જે ભાગીદારોની મૂડી છે એ ભાગીદારોની મૂડી નફા નુકસાનના પ્રમાણમાં છે નથી, કે કેમ? તો કે નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 છે ત્રણેય ભાગીદારો વચ્ચે. એટલે સૌ પ્રથમ નફા નુકસાનના પ્રમાણમાં કરવા માટે આપણે જેની મૂડી વધારે હશે એની મૂડીને પ્રથમ પરત કરવી પડે. તો એના માટે આપણે જે દાખલાની શરૂઆત કરીએ, કે જે હપ્તાઓ આપ્યા છે એ હપ્તાઓ છે કે જે ભાગીદારી પેઢી છે, તો ભાગીદારી પેઢીનું વિસર્જન જ્યારે થતું હોય ત્યારે એની મિલકતોનો નિકાલ કરવામાં આવતો હોય. તો મિલકતોનો નિકાલ જ્યારે થતો હોય ત્યારે એની વસૂલાત છે કે એની રકમ, જે કાંઈ પણ વસૂલાતની ઉપજ થતી હોય એ ઉપજેલી રકમ છે હપ્તા, એટલે કે એ હપ્તે હપ્તે મળતી હોય રકમ, તો એ હપ્તા તરીકે અહીંયા પ્રથમ હપ્તો, બીજો હપ્તો અને ત્રીજો હપ્તો જે વેચાણ મિલકતના વેચાણમાંથી ઉપજેલી રકમ છે. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ, કઈ રીતે પત્રક તૈયાર કરવું એ જોઈ લઈએ, કે અહીંયા આપણે વધારાની જે જવાબદારીઓ છે એમાં ખાલી મૂડી દર્શાવવામાં આવી છે અને મિલકત લેણા સાઈડ ખાલી મિલકતો દર્શાવવામાં આવી છે. એટલા માટે આપણે કઈ રીતે એનું પત્રક તૈયાર કરવું એ જોઈ લઈએ, કે સૌ પ્રથમ ઉપરને જણાવ્યું છે કે રોકડની ટુકડે ટુકડે વહેંચણી દર્શાવતું પત્રક, અને મેં 4 ખાના તૈયાર કર્યા છે. એક વિગતનું ખાનું આવે છે અને બીજા 3 ખાના છે ભાગીદારોના ખાના છે, કે એ, બી, સી. અને તમે પ્રમાણ છે જે ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ આપણે દાખલામાં આપ્યું એ પ્રમાણ પણ ત્યાં લખી શકો. એ ભાગીદારની કોલમ બનાવીએ, એ કોલમમાં એનું પ્રમાણ સાથે દર્શાવી શકો, કે એનું પ્રમાણ છે 3, બીનું પ્રમાણ છે 2 અને સીનું પ્રમાણ છે 1. આ રીતે એની વહેંચણી થાય છે, કે એ, બી, સી ત્રણેયની નફા નુકસાનની વહેંચણી. હવે શરૂઆત ક્યાંથી કરવાની છે, કે જ્યારે પાકા સરવૈયામાં જે મૂડી ખાતાની બાકી આપણને આપી હોય દાખલામાં, એ બાકી પરથી શરૂઆત કરવાની છે, કે જે આપણને દાખલામાં કીધું હતું કે પાકા સરવૈયામાં જે મૂડી ખાતાની બાકી છે એની 15,000, બીની 8,000 અને સીની 3,000. તો હવે શરૂઆત કરીએ, તો આગળ મેં જે રીતે સમજાવ્યું એમ જ, કે જેની મૂડી વધારે હોય એને પ્રથમ પરત કરવી પડે. એટલે કે જે અહીંયા એ છે ભાગીદાર, એની મૂડી 15,000 છે, એની સામે સીની મૂડી 3,000 છે. તો આપણે સૌ પ્રથમ છે એની મૂડીમાંથી જે વધારો છે એ વધારો પરત કરવો પડે. તો પ્રથમ હપ્તો છે 4,000નો, જે આપણને રકમમાં કીધું છે. પ્રથમ હપ્તો લેવાનો છે 4,000 એ દર્શાવવાનું છે અને એમાંથી માઇનસ કરવાના છે, એટલે કે ચૂકવવાના છે એને, કે એ ભાગીદાર છે એને ચૂકવીએ છીએ 3,000. શું કામ 3,000 ચૂકવીએ છીએ? તો નફા નુકસાનના પ્રમાણમાં જો મૂડીની વહેંચણી થતી હોય તો નફા નુકસાનનું પ્રમાણ મુજબ વહેંચણી થાય. તો નફા નુકસાનનું પ્રમાણ છે કે એ અને બી વચ્ચેનું પહેલાં જોઈએ, તો એ અને બીનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું હોવું જોઈએ, કે
બીનું છે એ મૂડી 8,000ની છે અને એની મૂડી છે એ 15,000ની છે, તો 3:2:1 પ્રમાણમાં વહેંચણી થઈ હોય તો એની મૂડી ખરેખર રહેવી હોવી જોઈએ એની 12,000, બીની 8,000 અને સીની 3,000. તો અહીંયા એની મૂડીમાં વધારો છે 3,000નો, તો 3,000નો વધારો છે એ પહેલાં ચૂકવવાનો છે એને, એટલે કે મૂડી વધારાની પરત કરવાની છે. તો એને ચૂકવીએ છીએ 4,000માંથી 3,000 જે વધારાની મૂડી છે એની, એ ચૂકવણી પરત કરીએ છીએ. જો ખાસ ધ્યાન રાખવાનું છે, જ્યારે દાખલાની શરૂઆત કરીએ ત્યારે તેનું મૂળ નફા નુકસાનનું પ્રમાણ હોય એ નફા નુકસાનના પ્રમાણ મુજબ એની મૂડી છે કે નહીં એ પહેલાં જોવાનું છે, અને જેની મૂડી વધારે હોય, જેટલી વધારે હોય એ પહેલાં એને પરત કરવાની છે. તો અહીંયા એની મૂડીમાં 3,000નો વધારો છે એ પરત કરીએ છીએ, એટલે આપણે 1,000નો અહીંયા પ્રથમ હપ્તામાંથી રકમ વધે છે એ દર્શાવીએ છીએ આઉટર કરીને. અંતે પછી એની 15,000માંથી 3,000 બાદ કરીએ એટલે 12,000 રકમ મળે છે, 8,000 ઉપરથી જે નીચે લીધા છે અને 3,000 પણ સેમ એઝ એ રીતે દર્શાવ્યા છે. હવે એ અને બીને 1,000ને જે તફાવત આવે છે કે જે આપણે પ્રથમ હપ્તામાંથી વધી છે જે રકમ 1,000ની, એ 1,000ની રકમ છે એ સૌપ્રથમ એ અને બીને ચૂકવવાના આવશે. એટલે કે કયા પ્રમાણમાં ચૂકવશું આપણે એનું, નફા નુકસાનના પ્રમાણમાં. તો 1,000નો જે વધારો છે એને એ અને બીની વચ્ચે 3:2 પ્રમાણમાં વહેંચણી થાય છે. તો વહેંચણી કરીએ 1,000ની એટલે 600 રૂપિયા બરાબર, એટલે 1,000 રૂપિયાની વહેંચણી થાય છે 3:2 પ્રમાણમાં. એટલે એના ભાગે આવશે 600 અને બીના ભાગે જશે 400, સીના ભાગે કંઈ દર્શાવવાનું નથી. તો આપણે એના ભાગે 12,000માંથી 600 બાદ કરીએ એટલે 11,400 વધે છે, બીના ભાગે 8,000માંથી 400 બાદ કરતાં 7,600 વધે છે અને સીના ભાગે 3,000 જે પૂરેપૂરા દર્શાવવાના છે. અહીંયા પ્રથમ હપ્તાની રકમ પૂરી થઈ જાય છે, હવે બીજો હપ્તો લેવાનો. જ્યારે પ્રથમ હપ્તાની રકમની ચૂકવણી પૂરી થઈ જાય એટલે બીજા હપ્તાની રકમ દર્શાવવાની. બીજો હપ્તો છે 6,700નો, એમાંથી એ અને બીને 3:2 પ્રમાણમાં વહેંચવાનું છે. શું કામ 3:2 પ્રમાણમાં? તો ખરેખર છે ત્રણેય ભાગીદારોની મૂડી છે નફા નુકસાનના પ્રમાણમાં મૂડી કેટલી હોવી જોઈએ, તો નફા નુકસાનનું 3:2:1 પ્રમાણ હોય તો ખરેખર એનું પ્રમાણ હવે 11,400ની બાકી વધે છે, 7,600ની વધે છે અને સીની બરાબર છે 3,000ની બાકી વધે છે. તો સૌપ્રથમ એમાંથી ઓછી, સૌની મૂડીમાંથી ઓછી કોની મૂડી છે? સીની મૂડી, એટલે 3,000 છે. તો 3,000 લેખે એને મૂડીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો એના ઉપરથી જે ઓછી, જે ભાગીદારનું પ્રમાણ ઓછું હોય એટલે કે જેના ભાગે મૂડી ઓછી હોય એને આધાર લઈ અને એ અને બીની મૂડી એટલે કે નફા નુકસાનના પ્રમાણમાં મૂડી શોધી શકીએ. તો આપણે અહીંયા સીની મૂડી છે 3,000ની, એને આધાર લઈ અને એ અને બીની મૂડી કેટલી હોવી જોઈએ? તો 3:2 પ્રમાણમાં ગણતરી કરીએ તો એની મૂડી 9,000, 6,000 અને 3,000 આ રીતે એની નફા નુકસાન પ્રમાણેની મૂડી હોવી જોઈએ. તો હવે એ મૂડી કરવા માટે આપણે હજી આપણે 11,400 વધે છે એના, બીના વધે છે 7,600, તો આટલી મૂડી કરવા માટે બેમાં કેટલો તફાવત લેવો પડે કે જેથી આપણે આટલી મૂડી દર્શાવી શકીએ? તો 4,000 છે, તો 4,000નો તફાવત કરીએ કે 3:2 પ્રમાણમાં વેચીએ એને બીને, તો આપણને એ ખરેખર નફા નુકસાનના પ્રમાણની મૂડી મળી જાય. એટલે કે 11,400માંથી 2,400 બાદ કરીએ એટલે 9,000 મળે, 7,600માંથી 1,600 બાદ કરીએ એટલે 6,000 રૂપિયા મળે અને 3,000 સીની મૂડીના ભાગના 3,000 દર્શાવવાના છે. શું કામ 4,000 બાદ કરીએ છીએ? કે આપણે નફા નુકસાનના પ્રમાણમાં મૂડી લાવવા માટે જે કાંઈ પણ વધારો તફાવત આવતો હોય એ તફાવતની રકમ આપણે બીજા હપ્તામાંથી બાદ કરીએ છીએ. એટલા માટે 6,700માંથી 4,000નો જે પ્રમાણ છે એ 3:2 પ્રમાણમાં બાદ કરીએ એટલે આપણે 2,700ની રકમ મળશે. હવે 2,700 છે એ અહીંયા વધારો છે બીજા હપ્તાનો, એને આપણે ત્રણેય ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું જે પ્રમાણ છે એ પ્રમાણમાં વેચી દેવાનું છે. તો હવે ત્રીજા ભાગીદારને પણ વેચણી કરવાની છે. શું કામ? તો કે આપણને નફા નુકસાન પ્રમાણે એની મૂડી મળી ગઈ છે એટલા માટે. તો એ બી સીને 3:2:1 પ્રમાણમાં નફા નુકસાનના પ્રમાણમાં વેચે 2,700 રૂપિયા, એટલે એના ભાગે આવશે 1,350, બીના ભાગે આવશે 900 ને સીના ભાગે આવશે 450 રૂપિયા. આ રીતે વહેંચણી થયા બાદ હવે 9,000ની એની મૂડીમાંથી 1,350 બાદ કરી એટલે 7,650 આવ્યા, 6,000ની મૂડીમાંથી 900 બાદ કરી એટલે 5,100 આવ્યા અને 3,000ની મૂડીમાંથી 450 બાદ કરી એટલે 2,550 રૂપિયા આવ્યા. આ રીતે એની બાકી મળે છે. હવે બાકી પછી ત્રીજો હપ્તો આપણને દર્શાવ્યો છે 9,900નો, તો 9,900નો ત્રીજો હપ્તો દર્શાવીએ અને એને પણ હવે એ બી સી ત્રણેય ભાગીદારો વચ્ચે 3:2:1 પ્રમાણમાં વહેંચવાનો છે. તો 9,900 ને ત્રણેયના પ્રમાણમાં વહેંચીએ
કે જેનું પ્રમાણ નફા નુકસાનનું પ્રમાણ છે એ મુજબ વહેંચીએ એટલે એના ભાગે આવશે 4,950, બીના ભાગે જશે 3,300 અને સીના ભાગે જશે 1,650 કે જે 9,900 રૂપિયા છે એને કઈ રીતે વહેંચવાનું છે, જે રીતે આપણે પ્રમાણ આપ્યું છે એ પ્રમાણમાં વેચીએ છે. હવે બાકી અંતે જે મળે છે અહીંયા હપ્તા પણ 3,300 પૂરા થઈ જાય છે અને હવે કાંઈ પણ જે રકમ છેલ્લે વધે છે એ છેવટની મૂડી તૂટ કહેવાય કે એને મૂડી નુકસાન એટલે કે મૂડી તૂટ જણાવવામાં આવ્યું છે કે જે અંતે રકમ વધી છે એ બી સી ત્રણેયની કે જેને પૂરેપૂરી મૂડી પરત નથી થઈ શકતી. તો એ પૂરેપૂરી મૂડી નથી પરત થઈ તો જે વધી છે મૂડીને મૂડી તૂટ કહેવામાં આવે છે. તો કેટલી મૂડી તૂટ મળે છે કે એના ભાગે જાય છે મૂડી તૂટ 2,700ની, બીના ભાગે જાય છે 1,800ની અને સીના ભાગે જાય છે 900 રૂપિયા. આ રીતે રોકડની ટુકડે ટુકડે વહેંચણી થઈ ગણાય અને આ રીતે એની મૂડી તૂટ આપણને મળી કે જેની પૂરેપૂરી મૂડી આપણે ચૂકવી શક્યા નથી. અહીંયા આ દાખલો પૂરો થાય છે.